શું તમને ખબર છે કે તમારા દાદા દાદી કે માતા પિતાએ વર્ષો પહેલા શેરમાં રોકાણ કર્યું હતું? જો તમારો જવાબ કદાચ હા કે કદાચ ના હોય તો તે અંગે જાણકારી મેળવી લેજો, કારણ કે તેનાથી તમને જેકપોટ લાગી શકે છે। ઝારખંડના રાંચીમાં રહેતી ભાવનાને પણ આવો જેકપોટ લાગ્યો જ્યારે તેને 70ના દાયકામાં તેના પિતાએ ખરીદેલા ફિઝિકલ શેરની જાણકારી મળી। આ પેપર શેર માત્ર 3 રૂપિયાના ભાવે ખરીદેલા હતા, પણ ડિવિડન્ડ અને બોનસ સાથે તેની વેલ્યુ લાખોમાં હતી। હવે સવાલ એ છે કે વર્ષો વીતી ગયા પછી આવા પેપર શેર કઈ રીતે શોધવા? શેર સમાધાન નામનું સંગઠન લોકોને તેમના અનક્લેમ ઇન્વેસ્ટમેન્ટના પૈસા મેળવવામાં મદદ કરે છે। આ સંગઠનના આંકડા અનુસાર ભારતમાં ફિઝિકલ શેરમાં થયેલું રોકાણ 2.88 લાખ કરોડ રૂપિયા છે અને તેનો બહુ મોટો હિસ્સો કોઈ પણ દાવા વિના અનક્લેમ્ડ પડ્યો છે। આવા અનક્લેમ્ડ શેરના પૈસા સરકારના ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં જમા થઈ જાય છે। જુલાઈ 2021 સુધીમાં આ ફંડ પાસે ક્લેમ વિનાના 4,100 કરોડ રૂપિયા પડ્યા હતા। ફિઝિકલ શેરના પૈસા એટલા માટે અનક્લેમ પડ્યા રહે છે કારણ કે તે ખરીદનારા લોકોના પરિવારના સભ્યોને આવા જૂના રોકાણની માહિતી નથી હોતી અથવા તો શેર ખરીદીને ભૂલી જાય છે। આવા શેરની માહિતી તો ત્યારે મળે છે જ્યારે ડિવિડન્ડ મળ્યા હોવાનો પત્ર હાથમાં આવે છે। જો શેરધારક 7 વર્ષ સુધી પોતાના શેર અને તેમાં મળેલા ડિવિડન્ડનો ક્લેમ ન કરે તો તમામ રકમ સરકારના ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં જમા થઈ જાય છે। આ ફંડનું કામ શેરધારકો વતી આવા શેરને ડિવિડન્ડનું રક્ષણ કરવાનું છે। આવા વર્ષો જૂના શેરના રોકાણને પાછું મેળવવા માટે કામ કરતું તે એક વિશાળ પ્લેટફોર્મ છે। અગર ઇન્વેસ્ટમેન્ટ કી જાણકારી અવેલેબલ નહીં હૈ તો ઘર મેં અગર પુરાને જમાને કે કોઈ ભી ડિવિડન્ડ વોરન્ટ્સ કી કોપી હો યા કોઈ એન્યુઅલ રિપોર્ટ્સ કી કોપી આઈ હુઈ હો તો ઉસકે આધાર પર હમ ઉસ કંપની કો અપ્રોચ કર સકતે હૈ। અગર પેપર્સ કુછ ભી અગર અવેલેબલ નહીં હૈ तो गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट IEPF.gov.in है, जिस पे जाके हमें कुछ लिमिटेड इन्फॉर्मेशन्स प्रोवाइड करनी पड़ती है, जैसे इन्वेस्टर्स का नाम और उनके पिताजी का नाम। बेस्ड ऑन उन इन्फॉर्मेशन्स के ऊपर IEPF से पुराने खोए हुए इन्वेस्टमेंट के बारे में हमें जानकारी प्राप्त हो सकती है। પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ કહે છે કે રોકાણની સાબિતી આપે તેવો કોઈ પુરાવો તમારી પાસે નહીં હોય તો રોકાણને પરત મેળવવાનું કામ ઘણું અઘરું થઈ જશે। તમારી પાસે જેટલી કંપનીના શેર હશે તે તમામ કંપનીનો સંપર્ક તમારે કરવો પડશે, તેમના ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટરમાં વાત કરવી પડશે। ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર પંકજ મઠપાલ પાસેથી સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ સમજીએ। યદિ આપકો અચાનક ઘર મે कुछ इक्विटी शेयर्स फिजिकल फॉर्म में मिल जाते हैं तो सबसे पहले आपको ये जानना होगा कि क्या वो शेयर होल्डर जीवित है या नहीं है। यदि शेयर होल्डर जीवित नहीं है तो उस केस में पहले उस कंपनी के रजिस्ट्रार को एप्लीकेशन देकर उन शेयर्स को लीगल हेयर के नाम पर ट्रांसफ़र करवाना होगा, और यदि वो शेयर होल्डर जीवित है तो उस केस में डायरेक्टली उन शेयर्स को डीमैट फॉर्म में ट्रांसफ़र करवाया जा सकता है। इसके लिए एक डीमैट अकाउंट खुलवाना होगा और फिर डिपॉजिटरी पार्टिसिपेंट को राइटिंग में एप्लीकेशन देनी होगी एक प्रिस्क्राइब फॉर्म में उन शेयर्स को डीमेटलाइज कराने के लिए। और ये भी जानना जरूरी है कि यदि 7 साल या उससे अधिक के वक्त से इन शेयर्स पर कोई डिविडेंड क्लेम नहीं किया गया है तो हो सकता है कि शेयर्स इन्वेस्टर एजुकेशन एंड प्रोटेक्शन फंड में ट्रांसफर हो गए हों। उस केस में पहले MCA को रिक्वेस्ट देकर इन शेयर्स को वापस लेना होगा। मनी नाइनी सलाह। જો કુટુંબમાં કોઈ વડીલ સભ્યનું મૃત્યુ થઈ ગયું હોય અને તેમણે વસિયત ના લખી હોય તો 5 વાતનું ધ્યાન રાખજો। સૌથી પહેલા તો ઘરમાંથી જેટલા પણ કાગળિયા મળે તેની ચકાસણી કરો। મૃત્યુ પામનાર વ્યક્તિનો કોઈ CA કે આર્થિક સલાહકાર હોય તો તેનો સંપર્ક કરો। જૂના બેંક ખાતાની પાસબુક અને સ્ટેટમેન્ટને ચેક કરો। મૃત્યુ પામનાર વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ બનાવી લો। તમે જ વારસદાર છો તેવું સાબિત કરવા માટે સક્સેશન સર્ટિફિકેટ પણ બનાવડાવી લો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની નાઇન ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઇક કરી શકો છો અને Twitter અને Instagram આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।